ગુણાતીતાનંદ સ્વામી વખતે એક ભગત હતા, ગુણાતીતાનંદ સ્વામી કીધું કે અઠવાડિયાનું પારાયણ રાખ્યું છે આવજો, મહિનાનું પારાયણ રાખ્યું છે આવજો જૂનાગઢ. તો કે સ્વામી હું જૂનાગઢ તો આવું પણ મારે તો ઊની ઊની રોટલી જોવે. ગુણાતીતાનંદ સ્વામી કે ગોઠવી દઈશું, હું જૂનાગઢ આવું પણ મારે તો હવાર નવા ગરમ પાણી જોવે. ગુણાતીતાનંદ સ્વામી કે પાણી હો મળી જશે. ગુણાતીતાનંદ સ્વામીને ગરજ સુખી કરવાની, बधी ज व्यवस्था. गुणातीतानंद स्वामी के तमारी थई जशे, आओ न महीनो पारायण सांभळो न कथा वार्ता सांभळो. भगत खबर नहीं अवायु न अवायु, केम के दरेक जन ने एवुं होय के हूँ बहार नीकळू. एम गुणातीतानंद स्वामीए कह्युं देह ने जेटलुं साचवो एटलुं सचवाय. देह ने जेटलुं ઊંઘ જેટલી વધારો એટલી વધે ને ઘટાડો એટલી ઘટે, અને ખોરાક જેટલો વધારો એટલો વધે ને ઘટાડો એટલો ઘટે. પણ રજોગુણી માણસ એ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી એ પારાયણમાં ગયા નહીં, અને પારાયણમાં ગયા નહીં એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પછી મહિના પછી 1.5 મહિનો 2 મહિના થયા તો ભગતે એક ભૂલ કરી, અને ભૂલ કરી એટલે જેલમાં ગયા. જેલમાં મહિનો રહ્યા, બહાર આવ્યા, સીધા જૂનાગઢ મંદિરે દર્શન કરવા આવ્યા. અને જૂનાગઢ મંદિરે દર્શન આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું જેલમાં ગયા હતા? તો કે હા, રોટલી મળતી હતી, ગરમ ગરમ પાણી મળતું હતું. વ્યક્તિ પ્રારબ્ધ અનુસાર બધું સહન કરે છે, પણ સત્સંગ માટે એને સહન કરવાનું થાય એટલે એને અઘરું લાગે.